ओके मित्रों, आपने विद्युत रसायन 12वા ધોરણમાં કેમિસ્ટ્રી નું પ્રકરણ શરૂ છે એનો 13મો લેક્ચર, એમાં આજની જે થિયરી છે મિત્રો એ વાહકતા અને મોલર વાહકતા નું સાંદ્રતા સાથે વિચરણ એટલે હરવું છે, સાંદ્રતા સાથે કઈ રીતે હરે ફરે છે. અહીંયા બે આંટો મારવા નથી નીકળતા બાર તમારી જેમ ખેતરોમાં કે, પણ અહીંયા વિચરણ મતલબ સાંદ્રતા સાથે વાહકતા અને મોલર વાહકતા કઈ રીતે બદલાય છે. બરાબર, તો અહીંયા આપણે સૌથી પહેલા વાત કરીએ મિત્રો કે સાંદ્રતા સાથે વાહકતાને શું સંબંધ હોય. અહીંયા હું લખીશ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહીએ કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો મિત્રો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા અને દ્રાવણની વાહકતા, દ્રાવણમાંથી વિદ્યુતની વાહકતા મિત્રો એ એકબીજાના સમપ્રમાણમાં છે. કેવો છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે એનો મતલબ શું થયો મિત્રો? તમને બધાને ખબર છે કે જો દ્રાવણનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા વધે તો વાહકતા વધે. કેમ? તો કે યાદ કરો, પાણી એ અતિ મંદ વિદ્યુત વાહક છે. શું કામ? તો તમે એનું કારણ આપતા હતા કે ભાઈ પાણીમાં આયનીકરણ નથી હોતું, બહુ ઓછું હોય છે. આપણે કહીએ છીએ કે પાણીની સાંદ્રતા 55.55 મોલર છે, તો એની સામે એમાં H પ્લસ અને OH માઇનસ ની સાંદ્રતા 1×10⁻⁷ છે. એટલે પાણી લગભગ આયનીકરણ ધરાવતું નથી, બહુ ઓછા પ્રમાણમાં આયનો છે, અને આયનો જેમાં ન હોય એમાં વિદ્યુતનું વહન ન થાય, મતલબ વાહકતા એને ન હોય, અને એટલે જ આપણે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક અથવા અલ્પવાહક કહીએ છીએ. બરાબર ને? કારણ કે દ્રાવણમાંથી વિદ્યુતના વહન માટે જવાબદાર કોણ છે? આયનો. અને આયનો ક્યારે મળે? તો કે જેટલી સાંદ્રતા વધુ હોય એટલું. તમે મીઠું દાખલા તરીકે પાણીની અંદર મીઠું ઓગાળશો તો 1 લિટર પાણીમાં 1 ગ્રામ મીઠું ઓગાળશો તો મીઠાના આયનો દ્રાવણમાં ખૂબ જ ઓછા હશે, સાંદ્રતા ઓછી છે એટલે આયનો ઓછા હશે. એટલે જે વિદ્યુતનું વહન કરનાર, વિદ્યુતની વાહકતા માટે જવાબદાર આયનો હશે ઓછા હશે એટલે વાહકતા ઓછી હશે. એટલે સીધી વાત છે કે જેટલું તમે દ્રાવ્ય ઓછો ઓગાળશો સાંદ્રતા ઓછી હશે એટલી વાહકતા ઓછી હશે, અને જેટલું તમે મીઠું વધુ ઓગાળશો, જેટલું દ્રાવ્ય પદાર્થ વધુ ઓગાળશો એટલી દ્રાવણની સાંદ્રતા વધશે, અને સાંદ્રતા જેમ જેમ વધશે એમ વાહકતા વધશે. એટલે સાંદ્રતા અને વાહકતા એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે મિત્રો? સમપ્રમાણ સંબંધ. જેટલું વધુ દ્રાવણ સાંદ્ર લઈએ, બરાબર ને, અને આ નિયમ કોને લાગુ પડે? વિદ્યુત વિભાજ્ય પાછા બે પ્રકારના હોય, બરાબર? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પાછા, વિદ્યુત વિભાજ્ય દ્રાવણને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય? ખબર છે તમને? વિદ્યુત વિભાજ્ય પદાર્થ, તો કે જે પદાર્થ તમે દ્રાવકમાં ઓગાળો છો, એ દ્રાવકમાં જે દ્રાવ્ય થાય છે તેને, તે પદાર્થને આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહીએ. દાખલા તરીકે પાણીની અંદર મીઠું નાખો તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ મીઠું છે, બરાબર? તો આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે, બરાબર, એ બે પ્રકારના હોય મિત્રો. વિદ્યુત વિભાજ્ય પદાર્થના બે પ્રકાર છે, એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હું તમને એનું વિસ્તાર સમજાવું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે જે એવો વિદ્યુત વિભાજ્ય પદાર્થ કે જેટલો નાખવો એટલો પકડી, જ્યાં સુધી દ્રાવણ દ્રાવકની ક્ષમતા હોય ને ત્યાં સુધી. દાખલા તરીકે મીઠું છે તો મીઠું પાણીમાં નાખો એટલે તરત બધું મીઠું પકડી જશે. જે પદાર્થ 100% દ્રાવ્ય થાય, બરાબર, 100% આયનીકરણ થાય ને એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહીએ, અને જે પદાર્થ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એટલે ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય. દાખલા તરીકે તમને કહું, બેન્ઝીનની અંદર તમે એસિટિક એસિડ ઓગાળશો તો એ બહુ ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય છે, સંપૂર્ણ આયનીકરણ નથી થતું, બરાબર. તો એવો પદાર્થ જેને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, એટલે તમે કદાચ ઘણો બધો ઓગાળશો તો પણ એ અમુક ટકા જ આયનીકરણ થાય, એટલે આયનો ઓછા મળશે, અને આયનો ઓછા મળશે તો વાહકતા ઓછી હશે, બરાબર. એટલે યાદ રાખજો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય? દ્રાવકમાં દ્રાવ્ય થયેલો પદાર્થ, અને એ બે પ્રકારના હોય, પ્રબળ અને નિર્બળ.
મિત્રો આ જે સાંદ્રતા વિરુદ્ધ વાહકતાનો સંબંધ છે ને એ પ્રબળની સરખો લાગુ પડે નિર્બળની સરખો લાગુ પડે મતલબ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ હોય દ્રાવણની સાંદ્રતા તમે જેમ જેમ વધારે લેશો એમ એમ વાહકતા વધશે એ બે માટે નિયમ લાગુ પડે છે ઓકે હવે આપણે વાહકતાનું સૂત્ર લઈએ તો તમને બધાને આવડે છે કે વાહકતા ઇઝ ઇક્વલ ટુ વિશિષ્ટ વાહકતા સાંદ્રતા અને મોડર વાહકતા વચ્ચે વ્યસ્ત સંબંધ છે આમ તો ઘણા વિદ્યાર્થીઓ
કે જેમ આ તમે હવે ઉત્તમ કરાવો કેમ કે તમે એક સૂત્ર તો લખાયું કે મોટર વાહકતા ઇઝ ઇક્વલ ટુ વાહકતાના છેદમાં સી એક તો કરાય આ સૂત્ર તમે યાદ રાખો ને તો તમને વાહકતાનો સાંદ્રતાનો અને મોટર વાહકતાના સાંદ્રતાનો સંબંધ કોઈ દિવસ નહીં તમે જો મોટર વાહકતા જે સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે હવે આ સી ને અહીંયા લઈ આ સી અહીંયા આવશે તો આ વાહકતા સાથે મોટર સાંદ્રતાની કેવો સંબંધ સંપ્રમાણ વાહકતા સાથે સંપ્રમાણ અને આની સાથે વ્યસ્ત પ્રમાણ આમનો યાદ રહી જાય એટલે એ સૂત્ર છે આપણને ભણ્યા અંશે અહીંયા ફાયદો કરે છે પણ મિત્રો પ્રેક્ટિકલી જ્યારે મારે તમને સમજાવવાનું હોય ત્યારે હું તમને કઈ રીતે સમજાવું છું મેં અહીંયા તો તમને કહી દીધું કે વાહકતા અને સાંદ્રતાની જ્યારે કમ્પેરિઝન કરો ને ત્યારે સમપ્રમાણ છે પણ ક્યારે આપણે શું કરીએ તો કે વાહક જ્યારે હું વાહકતા નક્કી કરું ને સાંદ્રતા સાથેનો સંબંધ ત્યારે મેં દ્રાવણ મારી પાસે તૈયાર નથી હોતું મારી પાસે પાણી એટલે કે દ્રાવક પુષ્કળ પ્રમાણમાં છે દ્રાવ્ય પુષ્કળ પ્રમાણમાં છે મારે જેટલો યુઝ કરવો એટલો કરીએ તો ત્યારે આપણે બે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે કોને કમ્પેરિઝન ત્યારે આપણે દ્રાવકનો જથ્થો એટલે કે બનતા દ્રાવણની સાંદ્રતા અચળ લઈએ છીએ અહીંયા શું થાય સોરી બનતા દ્રાવણ અહીંયા હું શું અચળ રાખું તો કે અહીંયા બનતા દ્રાવણનું કુલ કદ આપણે અચળ લઈએ છીએ ત્યારે આપણે એનું કદ છે ને એને આપણે શું લઈએ છીએ અચળ લઈએ છીએ આમ આમ આની અંદર કદ અચળ આવે છે કારણ કે એ અને એલ વચ્ચેના એ અને એલ ના ભાગાકારને આપણે યાદ કરો કોષ અચળાંક કહેતા હતા શું કહેતા હતા આપણે એને કોષ અચળાંક તો અહીંયા આપણે બનતા દ્રાવણનું કદ અચળ લઈએ છે મિત્રો એનો મતલબ એવો થયો કે હું એમ તમને કહી શકું કે ભાઈ અહીંયા મારી પાસે 1 લિટર દ્રાવણ છે ને એમાં મેં આ તો જસ્ટ ઉદાહરણ છે એની અંદર મેં પાણીની અંદર 10 ગ્રામ ખાંડ મીઠું ઓગાળેલું છે 10 ગ્રામ મીઠું ઓગાળેલું છે અને અહીંયા મારી પાસે 1 લિટર દ્રાવણ છે ને આ 1 લિટર દ્રાવણ છે આ 1 લિટર છે પણ અહીંયા મેં 1 લિટર દ્રાવણ છે પણ એમાં મેં મીઠું 100 ગ્રામ ઓગાળેલું છે એટલે અહીંયા ટૂંકમાં દ્રાવણ બનાવતી વખતે જ આપણે સરખામણી કરીએ ત્યારે જ આપણે અલગ વસ્તુ કરી નાખીએ અહીંયા પાણીની અંદર 10 ગ્રામ મીઠું ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવ્યું અહીંયા પાણીની અંદર 100 ગ્રામ મીઠું ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવ્યું તો સીધી વાત છે કે આના કરતામાં આઈમાં વધુ હશે અને જ્યાં આઈમાં વધુ હોય આઈનો એટલે વિદ્યુત વિભાજ્ય વિદ્યુતનું વહન કરે આઈનો વધુ હશે ત્યાં વાહકતા વધુ જશે ત્યાં આ વાત આપણે કમ્પેર જ્યારે અહીંયા મોલર વાહકતા એટલે હું તો કે મોલર વાહકતા એટલે 1 મોલર દ્રાવણની વાહકતા મોલર વાહકતાનું સૂત્ર તમને આવડે છે કે c નીચે છે એનો મતલબ હું થયો કે સાંદ્રતા તમે ધારી લો કે 10 ના છેદમાં 2 હોય તો તમે ભાગાકાર કરો 76 આમ કરો છો મતલબ તમે અહીંયા સાંદ્રતા 1 મોલર ફિક્સ લઈ લીધી છે એટલે અહીંયા તમારી પાસે દ્રાવ્ય પદાર્થ વધારે ઓગાળવાનો કોઈ સ્કોપ નથી બરાબર તો અહીંયા તમે સાંદ્રતા 1 મોલર લઈ લીધી છે એટલે અહીંયા આના જેવું છે કે મેં ભાઈ 1 લિટર દ્રાવણ બનાવેલું છે મારી પાસે છે અહીંયા બરાબર 1 લિટર દ્રાવણ છે 1 મોલર 1 મોલર દ્રાવણ મેં અહીંયા તૈયાર કરેલું છે 1 મોલર 1 લિટર દ્રાવણ નથી કરી નહીં પાણી અને મીઠું હવે તો કે હવે મારી પાસે વધુ મીઠું નથી તો હવે હું શું કરી શકું તો કે આ દ્રાવણ જે છે એને હું મોડિફાય કરું મતલબ કે એને હું એક્સપોઝ કરું કઈ રીતે તો કે એમાં હવે મીઠું તો જે છે એ છે મારી પાસે ધારી લો કે અહીંયા મેં મીઠું જે ઓગાળ્યું એ જ મીઠું અહીંયા ઓગાળું છું તો આને કઈ રીતે વધારી શકું કે ઘટાડી શકું સાંદ્રતા તો અહીંયા સાંદ્રતા વધારવા ઘટાડવા માટે મારી પાસે એક જ ઉપાય છે પાણી બરાબર અહીંયા 1 લિટર દ્રાવણ છે અને અહીં 5 લિટરમાં એને કન્વર્ટ કરી દઉં છું 5 લિટરમાં કન્વર્ટ કરું એટલે શું એટલે કે બાકીનું 4 લિટર મેં એમાં શું નાખી દીધું પાણી નાખી દીધું મતલબ અહીંયા સાંદ્રતા આપણી પાસે 1 મોલર ફિક્સ છે હવે એ સાંદ્રતાને આપણે પાણી નાખી દ્રાવક નાખીને આપણે ઘન બરાબર એટલે એનો સીધો મતલબ એવો થયો કે અહીંયા NaCl ના આયનો અહીંયા NaCl ના આયનો કેવા આવશે હવે આ 1 લિટર દ્રાવણમાં ધારી લો કે 10 ગ્રામ મીઠું છે તો એ 10 ગ્રામ અહીંયા છે ખાલી પાણી મોડિફાઈ થયું પાણી વધારે નહીં ગયું તો એનો મતલબ અહીંયા 1 લિટર દ્રાવણમાં આ આ જે દ્રાવણ છે સાંદ્ર દ્રાવણ કહેવાશે કેમ કે 1 લિટરમાં 10 ગ્રામ મીઠું અને આ 5 લિટરમાં 10 ગ્રામ મીઠું એટલે કયું સાંદ્ર ગણાશે તો કે આ સાંદ્ર દ્રાવણ ગણાશે અને આ કેવું ગણાશે આ સાંદ્ર પાણી વધુ ગયું આપણે જે લીંબુ શરબત ઘરે બનાવ્યું હોય મહેમાન આવ્યા હોય અને 3 મહેમાન હોય 3 ગ્લાસ અને પાછળથી કોઈ ટપકી પડ્યું હોય જે બનાવતા હોય ત્યાં અથવા બની એટલે પછી આપણે ઉતાવળો એટલે ખાંડ પાન બધી ન નાખીએ એની બદલે થોડુંક લીંબુ નાખીએ અને બીજો એક ગ્લાસ પાણી નાખી એટલે મોડું થઈ જાય
આયના જેવું થયું કે 1 લિટર દ્રાવણમાં મીઠું જે હતું એનું એ જ મીઠું છે ખાલી શોધ્યું તો કે પાણી નાખ્યું એટલે મંદ બન્યું હવે મિત્રો તમે સમજજો ખાસો કે અહીંયા મંદ બન્યું દ્રાવણ હવે હું તમને એની વાહકતાની સરખામણી કરાવું અહીંયા જેટલા Na ના Na અને Cl ના આયનો છે એટલા જ Na અને Cl ના આયનો અહીંયા છે કેમ કે મીઠામાં કઈ વધઘટ પાણીમાં વધઘટ થાય હવે તમે ખાલી વિચારો કે અહીંયા જે NaCl ના આયનો છે એને ઘૂમવા માટે બેમાં આયનોની સંખ્યા સરખી હોય વાહકતા કોના ઉપર આધાર રાખે આયનો પણ આયનોની સંખ્યા સરખી હોય તો વાહકતા તો આયનોને ઘૂમવા માટેની જગ્યા ઉપર આધાર રાખે આયનો જેટલા સરળતાથી ઘૂમી શકે જેટલી જગ્યા વધુ મળે એટલી વાહકતા વધુ હોય તો અહીંયા આયનો તો બેમાં સરખા છે પણ અહીંયા આયનોને ઘૂમવા માટે 1 લિટર જ કદ છે અને અહીંયા આયનોને ઘૂમવા માટે 5 લિટર કદ છે એટલે મિત્રો અહીંયા આયનો ગતિ વધુ કરતા હોય અને આયનોની ગતિ જે વધુ હોય કે વાહકતા વધુ હોય એટલે અહીંયા જેમ દ્રાવણ મંદ કર્યું ને એમ વાહકતા કેવી થઈ વધી હવે આ મંદ કરો એમ દ્રાવકતા વધે મતલબ કે એકબીજાના કેવું છે વ્યસ્ત પ્રમાણ ખાસ યાદ રાખીએ કે મોલર વાહકતા છે એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે પણ વાહકતા છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે પેલું સૂત્ર પકડી રાખો તોય તમને કોઈ પ્રશ્ન થવાનો નથી ઓકે એટલે આ એક વાત આપણે અહીંયા મંદ બનાવવા માટેની બે આ દ્રાવણ બનાવતી વખતે મારી પાસે જે મીઠું અને પાણી ઘણું હતું એટલે મેં એકમાં 10 ગ્રામ નાખ્યું એટલે 100 એટલે દ્રાવણ બનાવતી વખતે મંદ અને સાંદ્ર અલગ કર્યું દ્રાવણ બનાવતી વખતે મંદ અને સાંદ્ર અલગ કરો એટલે વાહકતાનો સાંદ્રતા સાથે અહીંયા મીઠા કરતા અહીંયા મીઠું વધુ છે આયનો વધુ સાંદ્રતા વધુ એટલે ત્યારે અહીંયા મીઠું એટલું ને એટલું છે એ દ્રાવણ તૈયાર આપ્યું આપણને કાંઈ આપ્યું નથી આપણી પાસે પાણી છે પીવા માટે લાવેલા એટલે પાણી નાખી મંદ અહીંયા મીઠાનું કોઈ ઓપ્શન નથી એટલે અહીંયા તમે કહી શકો કે આયનો તો એટલા એટલા છે અહીંયા આયનોને ઘૂમવા માટેની જગ્યા કરતા વધુ છે અને જગ્યા વધુ છે તો વાહકતા વધુ છે લઈ એટલે અહીંયા જેમ તમે પાણી નાખશો મંદ કરશો વાહકતા વધશે મિત્રો એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ સૂત્ર પણ આપણને ઘણું બધું કહી દે છે મોટર વાહકતા એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઓકે મિત્રો હવે આપણે વાત કરીએ કે અહીંયા મેં તમને એવું કીધું કે આ જે વિદ્યુત દ્રાવણની સાંદ્રતા અને વાહકતા વચ્ચેનો જે સંબંધ છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે દ્રાવ્ય પદાર્થ પ્રબળ હોય કે નિર્બળ હોય બેમાં સેમ જ અસર કરે કોઈ ફેરફાર કરતો નથી બરાબર ને એટલે બેમાં સેમ અસર થાય તારી કે હું સાંદ્ર દ્રાવણ સાંદ્ર વિદ્યુત વિભાજ્ય પદાર્થ પ્રબળ અને જેટલો આ પદાર્થ એના ડબલ નાખું તો જે મને વાહકતામાં વધારો જોવા મળશે એટલો જ નિર્બળ વખતે જોવા મળશે એ ગેપ સેમ જોવા મળશે મતલબ પ્રબળ કે નિર્બળ લ્યો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ગમે એ લ્યો પણ વાહકતા બધા ઉપર સરખી અસર કરે જ્યારે મિત્રો મોલર વાહકતા છે ને એ પ્રબળ અને નિર્બળ ઉપર સેમ અસર ના કરે બરાબર હવે એ હું તમને આ ટોપિક સમજાવું એટલે અહીંયા આપણે એક નવી થિયરી મતલબ આનો જ ટોપિક છે પણ એક નવી વાત બરાબર અહીંયા તમારી સામે સૂત્ર છે એ સૂત્રનું બીજી વાર અહીંયા લખો એટલે આખું સૂત્ર તમારી સામે ક્લિયર થઈ જાય જે આપણે આમ તો અગાઉ વાત કરી દીધી છે એટલે જે મોલર વાહકતા છે મિત્રો બરાબર એ સાંદ્રતા સાથે મોલર વાહકતા અને સાંદ્રતા વચ્ચે કેવો સંબંધ છે તો અહીં તમે શીખ્યા વ્યસ્ત સંબંધ પણ વ્યસ્ત સંબંધ સૂત્ર દ્વારા કેમ દેખાડાય તો કે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા એ પછી હું તમને સમજાવું માઇનસ માઇનસ એ ઇન્ટુ સી રેશ ટુ વન હવે તમે જુઓ આ અને આ બે વચ્ચે કેવો સંબંધ છે ઘણા એમ કહે છે બે ઉપર જ છે એટલે સમપ્રમાણ સંબંધ છે નહીં મિત્રો સમપ્રમાણ સંબંધ નથી એક વધે તો બીજો ઘટે છે કેમ તો કે સમપ્રમાણ એટલે હું બે ઉલટું હોય તો જ કહેવાનું કે એક વધે ને ઘટે ઉલટું ન હોય તો એકબીજા સાથે સમ વિરુદ્ધ સંબંધ હોઈ શકે આમાં તમે જો એકબીજા સાથે વિરુદ્ધ સંબંધ છે કેમ તો કે માઇનસ દિશા છે વ્યસ્ત સંબંધ નથી પણ વિરુદ્ધ છે મતલબ એક વધે તો બીજો ઘટે એટલે સાંદ્રતા વધશે તો વાહક મોલર વાહકતા ઘટશે મતલબ બે વચ્ચે સંબંધ તો વિરુદ્ધ છે એટલે આ સૂત્ર દ્વારા પણ આપણે સમજી શકીએ કે સાંદ્રતા અને મોલર વાહકતા વચ્ચે શું સંબંધ છે સીમિત મોલર વાહકતા કોને કહેવાય એ હું તમને પહેલા સમજાવી દઉં આ ડેલ્ટા 0 બરાબર એને આપણે સીમિત મોલર વાહકતા કહીએ છીએ લેમ્ડા 0 સીમિત મોલર વાહકતા એટલે શું તમે એ સમજ્યા કે દ્રાવણની સાંદ્રતા જેમ ઘટે એમ વાહકતા વધે તેમ કે જેટલું વધુ મંદ થતું જાય એમ એમ વાહકતા વધતી જાય એ વ્યસ્ત છે
तो तुम द्रावण की सांद्रता घटाड़ता जाओ घटाड़ता जाओ घटाड़ता जाओ मोलर वाहकता बढ़ती जाए बढ़ती जाए बढ़ती जाए व्यस्त छे। एक समय एवो आवशे के द्रावण की सांद्रता छे आजे द्रावण की सांद्रता छे ए लगभग जीरो नी नजीक आवी जशे ए नियर बाय जीरो थई जशे बराबर नियर बाय जीरो थई जशे એટલે કે અત્યંત મંદ દ્રાવણ કહેવાય અતિ મંદ દ્રાવણ બરાબર શું અને કઈ રીતે મંદ બનાવવાનું છે મિત્રો પાણી નાખીને મીઠું જે દ્રાવ્ય પદાર્થ છે એકવાર નાખ્યો પછી એ બદલાતો નથી કારણ કે દ્રાવણની સાંદ્રતા એક મોલર ફિક્સ છે મોલર વાહકતા એટલે એક મોલર એક મોલર દ્રાવણની વાહકતા એક મોલર દ્રાવણની વાહકતા ફિક્સ છે એટલે દ્રાવ્ય પદાર્થ ફિક્સ જ છે દ્રાવક ઉમેરી આપણે પાણી ઉમેરી મંદ કરીએ તો હું અહીંયા પાણી ઉમેરતો જ જાઉં એટલે દ્રાવણ મંદ થતું જ જાય મંદ થતું જ જાય મોળું પડતું જ જાય મંદ થતું જ જાય અને જેમ જેમ મંદ પડતું જશે એમ એમ વાહકતા વધતી જશે કેમ તો કે આયનો તો એટલા ને એટલા છે પણ આયનોને ફરવા માટે જગ્યા વધી તો જેમ જેમ દ્રાવણ મંદ થતું જશે એમ એમ વાહકતા વધતી જશે મોલર વાહકતા વધતી જશે અને એક સમય એવો આવશે કે દ્રાવણ લગભગ ઝીરો જેવું થઈ જશે મતલબ અતિ મંદ દ્રાવણ બની જશે અતિ મંદ થઈ જશે અને જ્યારે અતિ મંદ દ્રાવણ હોય ને તો ત્યારે એની વાહકતાને આપણે સીમિત મોલર વાહકતા કહીએ છીએ શું કહીએ છીએ મિત્રો સીમિત મોલર વાહકતા જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ એટલે ખાસ યાદ રાખજો સીમિત મોલર વાહકતા એટલે શું તો કહેવાનું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા ઘટાડવામાં આવે તો વાહકતા વધે છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા ઘટાડીએ તો મોલર વાહકતા વધે છે અને જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 0 ની નજીક થાય કૌંસમાં લખવાનું અતિ મંદ દ્રાવણ બને તો ત્યારે જે વાહકતા હોય ને એને ત્યારે જે મોલર વાહકતા હોય ને એને સીમિત મોલર વાહકતા કહેવાય અને સીમિત મોલર વાહકતા એ દ્રાવણની વાહકતા કરતાં મેક્સિમમ હોય છે કેમ કે દ્રાવણ અતિ મંદ છે અને અતિ મંદ દ્રાવણની વાહકતા સૌથી વધુ હોય બે વ્યસ્ત છે તો અહીંયા અતિ મંદ દ્રાવણની વાહકતા સીમિત મોલર વાહકતા છે તો સીમિત મોલર વાહકતા કરતા આપેલા દ્રાવણની આપણા આપેલા દ્રાવણની વાહકતા કેટલી ઓછી હોય કારણ કે આના કરતા કોઈ દિવસ આ મોટો તો હોવાનો જ નથી સીમિત એટલે મેક્સિમમ તો કેટલો ઓછો હોય તો એ લખ્યું છે a into c raised to 1 આ બે વચ્ચેનો સંબંધ છે કે આ બે ના ગુણાકાર જેટલો આમાંથી બાદ કરો આ બે ના ગુણાકારને આમાંથી બાદ કરો એટલો આ ઓછો હોય બરાબર એટલે સાંદ્રતા અને મોલર વાહકતા વચ્ચે વિરુદ્ધ સંબંધ છે એવું તમે અહીંયા કહી શકો મિત્રો સીમિત મોલર વાહકતા એટલે શું એ પણ મેં તમને વાત કરી હવે હું તમને વાત કરીશ કે મંદ અને સાંદ્ર દ્રાવણમાં શું ફેર પડે બરાબર મંદ અને સાંદ્ર સોરી પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો વાહકતામાં શું ફેર પડે તો અહીંયા આપણે એક કામ કરીએ અહીંયા મોલર વાહકતા લઈએ અને અહીંયા આપણે સાંદ્રતા તમને બધાને ખબર છે મોલર વાહકતા અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત છે વિરોધ છે એટલે જેમ જેમ સાંદ્રતા વધશે ને એમ મોલર વાહકતા ઘટશે અને જેમ જેમ આ ઘટશે એમ મોલર વાહકતા હવે મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે શું થાય એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે યાદ રાખો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતા અને સાંદ્રતાના આલેખ છે ને એ આવી રીતે સીધી રેખા મળે છે આ કોના માટે મળે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે જે 100% ઓગળી જતો હોય પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો એમાં મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ જે સુરેખા મળે છે સીધી રેખા મળે છે અને જેનો આલેખ સીધી રેખા મળતો હોય બરાબર તો એના ઉપરથી આ અચળાંક અહીંયા બે અચળાંક છે કોણ કોણ તમે આનો નાનો આલેખ દોર્યો તો આ સીમિત મોલર વાહકતા એ અચળાંક કહેવાય કેમ તો કે કોઈ પણ પદાર્થ માટે તો ફિક્સ જ છે અતિમંદ માટે અને આ એ જે છે એ અચળાંક છે આર્યનિયસના સૂત્ર છે એટલે એને આપણે આર્યનિયસ અચળાંક કહીએ તો એ પણ અચળ છે તો આ બે અચળાંકની કિંમત આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે તો મેળવી શેની કેમ તો કે એમાં સીમિત મોલર વાહકતા અને વાહકતા વચ્ચે સીમિત મોલર વાહક સોરી એમાં વાહક મોલર વાહકતા અને સાંદ્રતા વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ એટલે અને એમાં કેવો આલેખ મળે છે સુરેખ આલેખ મળે છે અને આ સુરેખ આલેખનો ઢાળ શોધો તમે આ પાયથાગોરસના નિયમ પ્રમાણે આ જે ઢાળ શોધો ને મિત્રો તો એ ઢાળ આપણને આ a ની કિંમત આપે છે અચળાંક સાથે અચળાંકની સાથે નિશાની લઈ લેવાની એટલે ઢાળ ઉપરથી આપણને a મળશે બરાબર એટલે ઢાળનું જે મૂલ્ય મળે એનું વિરુદ્ધ ઢાળ 10 મળે તો -10 થશે ટૂંકમાં ઢાળ ઉપરથી a મળે અને જો આપણે આ સુરેખ આલેખને પાછળ લંબાવીએ ને મિત્રો
પાછળ આમ લંબાવીએ ને તો જે આડછેદ મળે, આડછેદ એટલે શું કે y અક્ષને જ્યાં છેદે ને કે y અક્ષને છેદે ત્યારે મોલર વાહકતા છે ને મેક્સિમમ મોલર વાહકતા કહેવાય અને મેક્સિમમ મોલર વાહકતા એટલે સીમિત મોલર કેમ ભાઈ આ છેદ બિંદુને આપણે કેમ સીમિત મોલર વાહકતા કીધું હું તમને કહું ભાઈ આ સાંદ્રતા અહીંથી શરૂ થાય આમ જાવ એટલે સાંદ્રતા વધે અહીંયા એટલે ઘટે આ x અક્ષને y અક્ષને છેદે ત્યાં x નું મૂલ્ય 0 હોય એટલે અહીં સાંદ્રતા 0 છે લગભગ 0 અને જ્યાં સાંદ્રતા 0 હોય ત્યારે આપણે કીધું કે 0 ની નજીક સાંદ્રતા હોય અતિ મંદ દ્રાવણ હોય ત્યારે જે વાહકતા હોય એ સીમિત મોલર વાહકતા કહેવાય તો y અક્ષને જ્યાં છેદે એ સીમિત મોલર વાહકતા એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ સુરેખ મળ્યો છે એટલે a અને લેમ્ડા 0 ની કિંમત મેળવી શકાય છે બરાબર ને મિત્રો પણ હવે હું વાત તમને કરીશ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતા એકબીજાની વિરુદ્ધ તો છે પણ સાંદ્રતાના વધારા સાથે મોલર વાહકતાનો ઘટાડો એકસરખો નથી હોતો અહીં એકસરખો એકસરખો છે જો પહેલા તમે જે સાંદ્રતા તરીકે 0.5 નો ઘટાડો કર્યો તો જે આ 0.5 વધારે તો જેટલો આ ઘટ્યો પછી બીજા 0.5 માં એટલો જ ઘટ્યો ત્રીજા 0.5 એકસરખો ઘટાડો હોય તો સીધી રેખા જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એમાં મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો જે આલેખ છે ને એ મિત્રો આપણને આવો વક્ર પ્રકારનો મળે છે મતલબ કે શરૂઆતમાં સાંદ્રતા વધારો ને ત્યારે વાહકતા એકદમ ઘટી જાય એકદમ નીચે આલેખ આવી પણ પછી એવો સમય આવે કે જ્યારે તમે વાહક સાંદ્રતા વધારો ને તો પણ વાહકતામાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો તો માઇનોર થઈ જાય મતલબ ઘટાડો એક સરખો રહેતો નથી બરાબર વક્ર આલેખ મળે મતલબ એક સરખો હવે એક સરખો ન હોય તો આમાં ઢાળ ક્યાં મેળવવું કારણ કે અહીં તો ઢાળ દરેક બિંદુ આગળ અલગ મળશે અહીંયા ઢાળ મેળવું તો એકદમ વધુ મળે અહીંયા મળવું તો મીડિયમ મળે અહીંયા ઓછો અહીંયા ઓછો એટલે એનો મતલબ એવો થયો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો એના આલેખ ઉપરથી એ અને એ ડબલ્યુ સોરી એ અને લેમ્ડા ઝીરો એટલે સીમિત મોલર વાહકતા મળતા નથી યાદ રાખજો કારણ કે અહીંયા દરેક વખતે ઢાળ બદલાય છે તો એ કેમ મારી શકે એટલે યાદ રાખજો ઢાળ ઉપરથી નહીં બીજું કે આ જે છે એ આલેખ અહીંથી આમ તમે જુઓ તો આમ બહુ ઉપર લઈ જાય ત્યારે માન છેદે છે એટલે છેદ બિંદુ બહુ ઉપર મળશે અને એ ખોટું મળવાની શક્યતા છે અને ખાસ યાદ રાખજો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે અચળાંક એ અને સીમિત મોલર વાહકતા છે એ આપણને આલેખ ઉપરથી મળતા નથી આ મુશ્કેલી આ ટોપિકમાં આવે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો મળી જાય છે અને એને દૂર કરવા માટે એક વૈજ્ઞાનિકે મહેનત કરેલી છે અને એ આપણે આવતા લેક્ચરમાં સમજવાનું છે કોણ પ્રશ્નોની બરાબર ઓકે અહીંયા સુધી આપણે આજે રાખ્યા મિત્રો આ જેવ થિયરી સમજાવીએ બધા ટેક્સ્ટબુકમાંથી પેજ નંબર જે છે ભૂલ્યા વગર પેજ નંબર 80 થી શરૂ થાય છે 81 અને 82 તો દાખલો ચાલે એ કંઈ નથી જરૂર એકેસીને આ બધું બધા ફરજિયાત લખવાનું છે આવતીકાલે જ્યારે તમે આવો એટલે આવતીકાલે જ્યારે આપણે અહીંયા તમે જોવો છો ત્યારે તમને એલટી આપી દઉં એલટીમાં એક દાખલો જે છે સ્વાધ્યાયનો દાખલો ગઈકાલે જે દાખલા કરાવ્યા છે આ લેક્ચરમાં એને રિલેટેડ એક દાખલો તમને આપું એ તમારે આવતીકાલે એલટીમાં લઈ આવવાનો છે મિત્રો આમાંથી તમારે એક દાખલો જે લાવવાનો છે તમને કહી દઉં આપણે એવો દાખલો આપી કે જેમાં તમને ખ્યાલ આવી જાય મિત્રો સ્વાધ્યાયમાં પેજ નંબર 93 ઉપર 3.8 દાખલો સ્વાધ્યાયમાં 3.8 નો દાખલો છે તમારે એલટીમાં ગણીને આપવાનો છે ઓકે મિત્રો આગળનું આપણે પછી કરીએ